કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળ આપણે ગણિત વિષયમાં જૂથમાં ગણતરી કરતા શીખ્યા હતા. આજે આપણે જૂથ કેવી રીતે બનાવવું તે વિશે જોઈશું. મારું નામ છે પટેલ હિરલ, ફ્રોમ અશમેઘ વિદ્યાલય. તો ચાલો ભણીએ જૂથ કેવી રીતે બનાવવું જોઈએ. આપેલ ખાલી બોક્સમાં વસ્તુઓ દોડી જૂથ પૂરું કરો. આગળ આપણે કેટલાક ઉદાહરણો જોયા હતા, જેમાં 3ના જૂથ, 6ના જૂથ, 5ના જૂથ, આમ જૂથ પ્રમાણે એની ગણતરી કરી હતી. હવે શું કહ્યું છે? ખાલી બોક્સમાં વસ્તુઓ દોરીને જૂથ પૂરું કરવાનું છે. પહેલું ઉદાહરણ જોઈએ આપણે. 10નું જૂથ બનાવો. અહીં બોલ આપવામાં આવ્યા છે. એ બોલ માટે 2-2ના જૂથ છે. તમે જોઈ શકો છો કે આ પહેલા ખાનામાં 2 બોલ, બીજા ખાનામાં 2 બોલ, ત્રીજા ખાનામાં 2 બોલ, ચોથા ખાનામાં 2 બોલ, અને આ 5 નંબરનું ખાનું ખાલી છે. એમાં શું કરવાનું? તમારે 10નું જૂથ બનાવવાનું છે. એ માટે શું કરવાનું છે? બોલ દોરવાના છે. તો 10નું જૂથ માટે બનાવવા માટે આપણે કેટલા બોલ દોરવા પડશે? 2. તો ચાલો દોરીએ બોલ. 1, 2 થયા 10 બોલ. ચાલો ગણતરી કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 બની ગયું 10નું જૂથ. હા, ચાલો હવે બીજું ઉદાહરણ જોઈએ. અહીં પણ આપણે 10નું જૂથ બનાવવું છે. ત્યાં ઝાડ આપવામાં આવેલા છે. શું આપવામાં આવેલું છે? ઝાડ. 1, 2, 3, 4, 5 અને 6 કેટલા ઝાડ છે? 6. કેટલાના જૂથમાં? 2-2ના જૂથમાં. તમે જોઈ શકો કે પહેલા જૂથમાં 1 અને 2, બીજા જૂથમાં 1 અને 2, ત્રીજા જૂથમાં 1 અને 2. આમ 2-2ના જૂથમાં ઝાડ આપવામાં આવેલા છે. હવે આપણે 10નું જૂથ કરવાનું છે. એટલે આ 2 ખાલી ખાનામાં તમારે ઝાડ દોરવાના છે. કેટલા ઝાડ દોરવાના છે? 2. તો ચાલો દોરીએ. આ 1 ઝાડ, આ બીજું ઝાડ. દોરીયા 2 ઝાડ. હવે બીજા ખાનામાં 2 ઝાડ દોરો. આ 1 ઝાડ, આ બીજું ઝાડ. કેટલાનું જૂથ બન્યું? 10નું. કેટલાનું? 10નું. ગણતરી કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 થયા 10 ઝાડ. અને ટોટલ કેટલા જૂથ થયા? જૂથની વાત કરીએ તો આપણે આગળ શીખી ગયેલા હતા કે 2-2ના જૂથમાં હોય તો જૂથ કેટલા બને. ગણીએ તો આ 2નું 1 જૂથ, આ 2નું 2 જૂથ, આ 2નું 3 જૂથ, આ 2નું 4 જૂથ અને આ 2નું 5 જૂથ. એમ 5 જૂથ બને, પણ કેટલા ઝાડ દ્વારા? 10. ચાલો હવે આગળ જોઈએ. 10નું જૂથ બનાવવાનું છે. તમે અહીં જોઈ શકો કે શું આપ્યું છે? ફુગ્ગા. તો પહેલા ખાનામાં 2 ફુગ્ગા છે, 1 જૂથ બન્યું. બીજા ખાનામાં 2 ફુગ્ગા છે એટલે 2 જૂથ બન્યું. કેટલા ફુગ્ગા થયા? 1, 2, 3 અને 4. હવે ત્રીજા ખાનામાં ફક્ત 1 જ ફુગ્ગો છે, તો આપણે શું કરવાનું? જૂથ બનાવવાનું છે ને. તો અહીં ફુગ્ગો દોરવો પડશે કે નહીં? હા, દોરવો પડશે. તો ચાલો 1 ફુગ્ગો દોરી દઈએ. આપણે 1 ફુગ્ગો અહીંયા દોરી દઈએ એટલે થઈ ગયા 1 ખાનામાં 2 ફુગ્ગા. હવે 4થા ખાનામાં જુઓ, અહીં પણ 1 ફુગ્ગો છે એટલે આપણે અહીં 1 બીજો ફુગ્ગો દોરી દેવાનો છે. પછી આ ખાનું આખું ખાલી છે, આમાં આપણે કેટલા ફુગ્ગા દોરવાના છે? 2. સરસ, કે 2 ફુગ્ગા દોરવાના છે. ચાલો દોરી દઈએ. હા, તો રહી ગયા. હવે 10નું જૂથ થઈ ગયું એટલે કે 10 ફુગ્ગા થઈ ગયા. ચાલો ગણતરી કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આમ 10 ફુગ્ગાના કુલ કેટલા જૂથ છે? 5. કેવી રીતે? આ 2નું 1 જૂથ, આ 2નું 2 જૂથ, આ 2નું 3 જૂથ, આ 2નું 4 જૂથ, આ 2નું 5 જૂથ. એટલે 5 જૂથ થયા. કેટલા ફુગ્ગાનું? 10 ફુગ્ગાના. હવે જોઈએ આ શું છે? તારા. બરાબર ને? તો તારા આપણે દોરીએ, એનું જૂથ બનાવવાનું છે ને. તો પહેલા ખાનામાં 2 તારા છે.
तो बीजा खाना में फक्त एक ज है, तो आप जूथ बनावा माटे अहींया पण स्टार एटले के तारो दोरवा पड़शे। तो चालो दोरो। सरस, हवे तीजा खाना में पण तमारे दोरवानुं छे। चौथा खाना में पण फक्त एक ज छे एटले माटे अहीं बीजो स्टार दोरवानो छे आपणे। अने पांचमा खाना में केटला दोरवाना? बे तारा। तो आ रीते बे बेना बे बेनी संख्या में तारा दोरिया तो दसनुं जूथ बनी गयुं। अने टोटल जूथ केटला थया? पांच। एक बे त्रण चार अने पांच, बे बेनी संख्या में पांच जूथ थाय। अने कुल संख्या तारानी केटली? दस। एटले आपणे दसनुं जूथ बनाव्युं। हवे आपणे जोवानुं छे वीसनुं जूथ। तो वीसनुं जूथ केवी रीते बनावानुं छे तमे जोई शको। अहीं केटलाक सफरजन दोरवामां आव्या छे। तो वीसनुं जूथ बनावा माटे शुं करवानुं छे? आपणे सफरजन ज्यां खाली खाना छे एमां दोरवाना छे। तो पहेला खानामां तो सफरजन आप्या ज छे, एक अने बे एटले एक जूथ, बे एक अने बे एटले बीजू जूथ, एक अने बे एटले त्रीजू जूथ, चौथो जूथ, पांचमू जूथ अने आ छ नंबरनो जूथ छे। तो अहीं शुं करवानुं छे? आपणे दोरवुं पड़शे ने। केटला सफरजन दोरवाना छे? बे। तो चलो दोरी दईए। सरस, आपणे बे सफरजन अहीं दोरवाना छे। अहीं पण आपणे केटला? बे सफरजन दोरवाना छे। आ बधा सफरजनो सरवाळो केटलो थशे? चलो गणीए। एक बे त्रण चार पांच छ सात आठ नौ अने दस, अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगणीस वीस। थया ने टोटल वीस सफरजन। हाँ, तो आपणे वीसनुं जूथ बनावी दीधुं। हवे आपणे आ चौरसने जोईए, बराबर छे? आपणे वीसनुं जूथ बनावानुं छे। पहेलामાં બે ચોરસ છે, બીજામાં બે, ત્રીજામાં બે ચોરસ છે, હવે આપણે ચોથામાં દોરવા પડશે। કેટલા દોરવાના છે? બે ચોરસ। ચાલો દોરીએ। એક બે, એક બે। હવે અહીં ફક્ત એક જ આપવામાં આવ્યું છે, તો આપણે અહીંયા એક દોરવાનું રહેશે। એક આ એક અને આ બીજું। હવે આ ખાલી ખાનામાં બે દોરવાના છે આપણે। એક બે, હવે અહીં બે દોરવાના, એક બે। અહીં ફક્ત એક એક આપેલા છે, તો આપણે કેટલા દોરવાના? ફક્ત એક, એક આ બીજું, અહીં એક દોરો ના બીજું। આમ થયા વીસ, ગણતરી કરો। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ। વીસનું જૂથ થયું બાળકો। હા, હવે આપણે ત્રીસનું જૂથ બનાવીશું। કેટલાનું? ત્રીસનું। ત્રીસનું જૂથ બનાવવા માટે આપણે ત્રિકોણની મદદ લેશું। તો ચાલો ગણતરી કરો અને દોરો। પહેલા ખાનામાં બે ત્રિકોણ છે, હવે બીજું ખાનું ખાલી છે, માટે આપણે અહીં બે ત્રિકોણ દોરવાના છે। એક બે, ત્રીજા ખાનામાં કેટલા ત્રિકોણ છે? બે, એક અને બે। હવે ચોથા ખાનામાં આપણે દોરીએ, કેટલા? બે, એક બે। અહીં દોરેલા જ છે, અહીં પણ ત્રિકોણ આપવામાં આવેલા છે બે, અહીં પણ બે ત્રિકોણ આપવામાં આવેલા છે। હવે અહીં ખાલી ખાનામાં આપણે બે ત્રિકોણ દોરવાના છે। દોરો, એક બે અને બાજુમાં એક બે। આમ જે પણ ખાના ખાલી દેખાય ત્યાં તમારે ત્રિકોણ દોરવાના છે। હવે તમે અહીં જોઈ શકો કે અહીં ફક્ત એક જ ત્રિકોણ આપવામાં આવેલું છે, તો આપણે શું કરવાનું? અહીંયા બીજું ત્રિકોણ દોરી દેવાનું છે। અહીં આખું ખાનું ખાલી છે, અહીં બે ત્રિકોણ દોરવાના છે, કેટલા? બે ત્રિકોણ દોરી દેવો। હવે આ ખાનામાં કેટલા ત્રિકોણ દોરવાના છે? બે, કેટલા? બે। સરસ, હવે અહીં ફક્ત એક જ છે, તો અહીં આપણે બીજું એક ત્રિકોણ દોરી દઈએ। થઈ ગયા બધામાં? હા, તો ત્રીસનું જૂથ થયું। ચાલો ગણતરી કરીએ। એક
बे त्रण चार पाँच छ सात आठ नौ ने दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगणीस वीस एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस सत्तावीस अठावीस ओगणतीस तीस। आम टोटल आपणे तीसनु जूथ बनाव्यू। बाळको आपणे जूथ बनावता शीख्या, आशा राखू छू तेमां तमने ख्याल आवी गयो हशे। थैंक यू।